નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય સંસ્કૃતની અંદર પદ્ય 6 જેનું નામ છે ભવતુ ભારતમ. ભવતુ એટલે કે થાવ અને ભારતમ એટલે કે ભારત. ભારતને કહે છે કે આવો અલગ અલગ ગુણ બતાવેલા છે કે ભારત છે આવો બને, આટલું ભારત છે આવો થાવ. તો આ કવિતા આપણે આજે વાંચન કરશું પહેલાં અને પછી એની શબ્દશઃ સમજૂતી મેળવશું. સૌ પ્રથમ આપણે એને સ્વસ્વર ગાઈશું. તો તમે મારી સાથે ગાજો. ભારતમ ભારતમ ભવતુ ભારતમ, ભારતમ ભારતમ ભવતુ ભારતમ, ભારતમ ભારતમ ભવતુ ભારતમ, ભારતમ ભારતમ ભવતુ ભારતમ. શક્તિ સમૃદ્ધમ યુક્તિ સમૃદ્ધમ, શક્તિ યુક્તિ સમૃદ્ધમ ભવતુ ભારતમ, ભારતમ ભારતમ ભવતુ ભારતમ, ભારતમ ભારતમ ભવતુ ભારતમ. શાસ્ત્રધારકમ શસ્ત્રધારકમ શસ્ત્ર શાસ્ત્રધારકમ ભવતુ ભારતમ, ભારતમ ભારતમ ભવતુ ભારતમ, ભારતમ ભારતમ ભવતુ ભારતમ. રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ, રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ, ભારતમ ભારતમ ભવતુ ભારતમ, ભારતમ ભારતમ ભવતુ ભારતમ. કર્મનૈષ્ઠિકમ ધર્મનૈષ્ઠિકમ, કર્મ ધર્મનૈષ્ઠિકમ ભવતુ ભારતમ, ભારતમ ભારતમ ભવતુ ભારતમ, ભારતમ ભારતમ ભવતુ ભારતમ. શક્તિ સાધકમ મુક્તિ સાધકમ, શક્તિ મુક્તિ સાધકમ ભવતુ ભારતમ, ભારતમ ભારતમ ભવતુ ભારતમ, ભારતમ ભારતમ ભવતુ ભારતમ. તો આ કાવ્યનો રાગ છે આપણા મને છે ખૂબ જ સરળ છે. તમે આ કાવ્ય રાગ દ્વારા ભાજો અને કંઠસ્થ કરજો, એટલે કે પાકી કરજો પરીક્ષાની અંદર. શ્લોક કવિતા પૂર્ણ કરવા એટલે તમને પૂછાઈ શકે. તો સમજૂતી મેળવીને શબ્દશઃ આ કાવ્યની સમજૂતી મેળવીશું. ભારતમ ભારતમ ભવતુ ભારતમ કે છે કે ભારત, ભારતમ ભારતમ એટલે કે ભારત દેશ, ભારત દેશ. ભવતુ એટલે કે થાવ અને ભારતમ એટલે કે ભારતમ. શક્તિ સમૃદ્ધમ યુક્તિ સમૃદ્ધમ, શક્તિ સમૃદ્ધમ એટલે કે શક્તિથી ભરપૂર. કવિ કહે છે કે ભારત દેશ કેવો બને, શક્તિથી ભરપૂર. અને યુક્તિ સમૃદ્ધમ એટલે કે યુક્તિઓ વાળો, અલગ અલગ વિચારો વાળો. ભારત દેશમાં વસતા યુવાન લોકો છે, ભારત દેશની પ્રજા છે, લોકો છે, અલગ અલગ યુક્તિઓ દ્વારા અલગ અલગ શોધો દ્વારા છે આપણા દેશને આગળ લઈ જાય, આપણો દેશ છે ઉન્નતિના શિખરો પાર કરે એવો બને એવી પ્રાર્થના છે, એવી વિનંતી છે કરવામાં આવી છે. કહે છે કે ભારત શક્તિ સમૃદ્ધમ યુક્તિ સમૃદ્ધમ, શક્તિથી ભરપૂર બને ભારત દેશ. અને યુક્તિ સમૃદ્ધમ એટલે કે યુક્તિવાળો બને, અલગ 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 વિચાર કરે, અલગ અલગ શોધો કરે, તો યુક્તિથી ભરપૂર યુક્તિવાળો ભારત દેશ થાવ. શક્તિ યુક્તિ સમૃદ્ધમ ભવતુ ભારતમ, શક્તિ અને યુક્તિથી ભારત દેશ છે એ સંપન્ન થાય એવું કહેવામાં આવ્યું છે. બીજી લાઈન છે શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ, એ છે કે ભારત દેશ છે એ શસ્ત્ર એટલે કે અદ્યતન. જો આપણે ઉપર કોઈક લડાઈ કરે તો આપણો દેશ છે એ શસ્ત્ર છે એ ધારણ કરનારું. શસ્ત્રધારકમ એટલે કે શસ્ત્ર ધારણ કરનારું, શાસ્ત્રધારકમ માત્ર શસ્ત્ર જ નહીં, હથિયારો જ નહીં. શસ્ત્ર એટલે કે હથિયારો, હથિયારો જ ધારણ કરનારો નહીં પરંતુ શાસ્ત્રધારકમ એટલે કે શાસ્ત્રોને પણ ધારણ કરનારો છે એ આપણો દેશ બનવું એવી એવું કહેવામાં આવ્યું છે કે શસ્ત્ર અને શાસ્ત્રોથી શસ્ત્ર શાસ્ત્ર ધારકમ ભવતુ ભારતમ. શસ્ત્ર અને શાસ્ત્રોથી
અલગ અલગ શાસ્ત્રોથી એનામાં આપણે અલગ અલગ જે શીખ જાણવા મળે છે, શીખ મળે છે, આપણે આપણું જીવન છે ઉન્નત કરી શકીએ છીએ. એ શાસ્ત્રો જો આપણે એને વાંચીએ, એના એ શાસ્ત્રો પ્રમાણે જો આપણે અનુસરણ કરીએ તો આપણું જીવન છે એ સારામાં સારું આપણું જીવન બની શકે છે. એટલા માટે કે છે શસ્ત્ર ધારક એટલે કે શસ્ત્રને ધારણ કરનાર અને શાસ્ત્રને ધારણ કરનાર એવો ભારત દેશ બન્યો. રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ. રીતિ એટલે કે સંસ્કારી આપણી જીવનશૈલી છે. આપણી જીવનશૈલી કેવી હોય, ભારત દેશના લોકોની કેવી જીવનશૈલી બને, સંસ્કારી જીવનશૈલી એટલે કે લોકો એવા સંસ્કારી જીવનશૈલીવાળા લોકો બને. નીતિ સંસ્કૃતમ, નીતિ સંસ્કૃતમ એટલે કે નીતિ નિયમવાળો, કે નીતિ નિયમવાળો આપણો દેશ છે એ બને. રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ. રીતિ અને નીતિ બનેથી આપણો દેશ છે એ સજ્જ યુક્ત, આપણી રીતિ અને નીતિથી યુક્ત એવો આપણો દેશ ભારત દેશ બન્યો. હા અથવા તો બન્યો. કર્મનૈષ્ઠિકમ ધર્મનૈષ્ઠિકમ. કર્મનૈષ્ઠિક નૈષ્ઠિકમ એટલે કે કર્મ પ્રતિ નિષ્ઠા રાખવાવાળો, કે કર્મમાં માનવાવાળો. કર્મ એટલે કે કામ, મહેનત કરવાની, પોતાની જાત મહેનત કરવાનું, પોતાની પુરુષાર્થ જાત પુરુષાર્થ કરવાનું, પોતે પુરુષાર્થ કરવાનું અને ફળ મેળવવાનું, તો એનું કહેવાય કર્મનૈષ્ઠિકમ એટલે કે કર્મ પ્રતિ નિષ્ઠા રાખવાવાળો, કર્મમાં નિષ્ઠા રાખવાવાળો આપણો દેશ બને. ધર્મનૈષ્ઠિકમ ધર્મ પ્રત્યે નિષ્ઠા રાખવાવાળો, કે ધર્મમાં નિષ્ઠાવાળો છે એ આપણો દેશ બને. કર્મ ધર્મનૈષ્ઠિકમ ભવતુ ભારતમ. આમ કહે છે કે ભારત દેશ છે એ કર્મ અને ધર્મ બંનેમાં નિષ્ઠાવાળો ભારત દેશ બન્યો. થાવ અથવા તો બન્યો. ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ. ભક્તિ સાધકમ એટલે કે સાધકમ એટલે કે સિદ્ધ કરનારો, ભક્તિ સિદ્ધ કરનારો અને મુક્તિ સાધકમ એટલે કે મુક્તિ સિદ્ધ કરનારો. ભક્તિ મુક્તિ સાધકમ ભવતુ ભારતમ કે જે કે આમ ભારત દેશ છે ભક્તિ અને મુક્તિ બંને સિદ્ધ કરનારો